નમસ્કાર, હું ચિરાગ. ઉપસ્થિત આપ સૌનું સ્વાગત છે. દેશની આઝાદીનું 75મું વર્ષ, અમૃત મહોત્સવની ઉજવણી આપણે સૌ કરી રહ્યા છીએ ત્યારે ભારત દેશના વિકાસની ગાથા આપણે ખૂબ સાંભળી છે. ભવિષ્યમાં ભારત કેવું હશે તેની ચર્ચાઓ ખૂબ કરીએ છીએ, પરંતુ આજે થોડું પાછળ વળીને જોઈશું. એવી કંપનીઓની વાત કરીશું, એવા ઉદ્યોગોની વાત કરીશું કે જે આઝાદીની ક્રાંતિ પછી આર્થિક ક્રાંતિમાં ભારતને, આપણા દેશને, ગુજરાતને વિશેષ યોગદાન આપી રહ્યા છે. ટીવી નાઇનનો આજનો મંચ એ માટે છે કેમ કે ગુજરાતના એવા કેટલાક ઉદ્યોગ સાહસિકોને, ગુજરાતના એવા કેટલાક વિશિષ્ટ વ્યક્તિઓને આજે આપણે સન્માનવાના છીએ. તો આપ સૌની અનુમતિથી શરૂ કરીશું અમારું આ વિશેષ આયોજન, ધ રાઇઝ એન્ડ રાઇઝ ઓફ ઇન્ડિયા, ભારત એટ 75, ડાયમંડ પાર્ટનર GLS યુનિવર્સિટી. અને સૌથી પહેલાં સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ આપણી વચ્ચે મોજૂદ છે, ત્યારે ટીવી નાઇન ગુજરાતીના ચેનલ હેડ શ્રી કલ્પકભાઈ કેકરેને વિનંતી કરીશ કે તે ભૂપેન્દ્રભાઈ પટેલનું પુષ્પગુચ્છથી સ્વાગત કરે. કોફી ટેબલ બુકની રેપ્લિકા, એનું વિમોચન આપણે સીએમના હસ્તે કરાવીશું. એના માટે હું આમંત્રિત કરીશ સ્ટેજ ઉપર વીપી ટીવી નાઇન નેટવર્કના મનીષભાઈ રાઠોડને પણ. આપ આવો અને કોફી ટેબલ બુકની રેપ્લિકા છે તેનું વિમોચન કરો. આ બુક એ તમારા સૌની ગાથા છે. આ બુકમાં તમારા સૌ વિશે લખાયેલું છે, તમે કેટલો સંઘર્ષ વેઠ્યો છે, તમે કેવી રીતે આગળ આવ્યા છો. તો આ એક મોટિવેશનલ બુક ચોક્કસ છે, આપના સૌના માટે કામમાં લાગશે. આપનો આભાર. અને હવે જેની આતુરતાથી આપણે સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે, સીએમના હસ્તે આપ સૌને સન્માનવાનો કાર્યક્રમ શરૂ કરીશું. સૌથી પહેલાં અમારા ડાયમંડ પાર્ટનર GLS યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ સુધીરભાઈ નાણાવટીને આમંત્રિત કરીશ. આપ આવો અને આપનું સન્માન ગ્રહણ કરો. શ્રી સુધીરભાઈ નાણાવટી. રાજ્યની સૌથી જૂની અને સૌથી મોટી શૈક્ષણિક સંસ્થા એટલે GLS, જે સંસ્થાને સરદાર વલ્લભભાઈ પટેલનું પણ પીઠબળ મળ્યું, તે સંસ્થા આજે વિશાળ વટવૃક્ષ બની ગઈ છે. ડિઝાઇન મેનેજમેન્ટ, ઇનોવેશન, ક્રિએટિવિટી, આર્ટ, લો, એન્જિનિયરિંગ આ તમામ ફેકલ્ટીમાં સંસ્થા ખૂબ જ સારું શિક્ષણ આપે છે. થેન્ક યુ સો મચ અને કોંગ્રેચ્યુલેશન. તાળીઓ અટકવી ન જોઈએ. અને હવે આમંત્રિત કરીશું MD ઓફ ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડના શ્રી આલોકભાઈ પાંડેને. આપ આવો અને આપનું સન્માન ગ્રહણ કરો. દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા હોય કે કચ્છનું સફેદ રણ, દેશ અને દુનિયામાં ગુજરાતને જોવાલાયક અને ફરવાલાયક બનાવવામાં જેનું સિંહ ફાળો છે તે છે ગુજરાત ટુરિઝમ. અને હવે આમંત્રિત કરીશ COO હિમાલયભાઈ પટેલ, નર્મદા બાયોકેમ લિમિટેડના. આપ આવો અને આપનું સન્માન ગ્રહણ કરો. જમીન બળવાન તો કિસાન ધનવાન, આ સૂત્ર છે નર્મદા બાયોકેમ લિમિટેડનું. બે દાયકાથી ખેડૂતોને ઓર્ગેનિક અને બાયો ફર્ટિલાઇઝર પ્રોવાઇડ કરે છે નર્મદા બાયોકેમ લિમિટેડ. ઈ ફાર્મિંગમાં પણ કંપની પોતાનું યોગદાન આપી રહી છે. ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન. અને હવે PSP પ્રોજેક્ટ લિમિટેડના પ્રતિનિધિને આમંત્રિત કરીશ. 2008માં સ્થપાયેલી આ કંપની આજે દેશમાં ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ કન્સ્ટ્રક્શન કંપની છે. માત્ર 14 વર્ષના ટૂંકા ગાળામાં કંપનીએ 150 પ્રોજેક્ટ્સ સફળતાપૂર્વક પાર કર્યા છે. કોંગ્રેચ્યુલેશન. ત્યાર પછી આપણે આવકારીશું ફાઉન્ડર ઓફ વાસાણી ગ્રુપ રવજીભાઈ વાસાણીને. 1971માં આ ગ્રુપે રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં ઝંપલાવ્યું. આજે આ ક્ષેત્રમાં વિશ્વાસનો પર્યાય બની ગયું છે આ વાસાણી ગ્રુપ. રેસિડેન્શિયલ, કમર્શિયલ તમામ પ્રોજેક્ટ્સ આ ગ્રુપે સુપેરે પરિપૂર્ણ કર્યા છે. કોંગ્રેચ્યુલેશન. અને હવે સ્વાગત કરીશું પ્રોપ્રાઇટર ઓફ પ્રણવ ઇન્ડસ્ટ્રીઝ પ્રીત અગ્રવાલ. આપ આવો, આપનું સન્માન ગ્રહણ કરો. 5 ટનથી 500 ટન પર મંથ આ સક્સેસ સ્ટોરી છે પ્રણવ ઇન્ડસ્ટ્રીઝની. આજે 60થી વધુ દેશોમાં તે ડાઈસ એક્સપોર્ટ કરે છે. કોંગ્રેચ્યુલેશન. અને હવે આમંત્રિત કરીશું MD ક્લીન એર એન્જિનિયર્સના મિસ્ટર રિતેશ પટેલને. રિતેશભાઈ આવો અને આપનું સન્માન ગ્રહણ કરો. ઓપરેશન થિયેટર, ફાર્મા કંપની, સર્જિકલ આઇટમ બનાવતી આ કંપની છે. આવા એકમની જરૂર પડે ક્લીન રૂમની, જેનું વન ટાઈમ સોલ્યુશન એટલે કે ક્લીન એર એન્જિનિયર્સ. કોંગ્રેચ્યુલેશન. અને હવે આમંત્રિત કરીશ ફાઉન્ડર એન્ડ ચેરમેન ઓફ
HIR ઇન્ડસ્ટ્રીઝ ડેવિડભાઈ પટેલ બાંધકામનું મટીરિયલ આ કંપની પ્રોવાઈડ કરે છે. વરસાદી પાણી છતમાંથી ટપકવું એ સમસ્યા મોટાભાગની છે. આ કંપની પાસે તેનું પ્રોપર સોલ્યુશન છે. કન્સ્ટ્રક્શન કેમિકલ સપ્લાયર તરીકે માર્કેટમાં આજે આ કંપની પોતાનો વિશ્વાસ સંપાદિત કરી શકી છે. બદલાતી માંગને જોતા કંપની ઇકો ફ્રેન્ડલી બિલ્ડિંગ મટીરિયલ પણ પ્રોવાઈડ કરે છે. અને હવે પાર્ટનર સ્વપ્નિલ ગ્રુપના મિસ્ટર હરેશ પટેલ અને જયેશ પટેલને આમંત્રિત કરીશ. આપ આવો ને આપનું સન્માન ગ્રહણ કરો. 2017માં સ્વપ્નિલ ગ્રુપની સ્થાપના થઈ. ખૂબ ઓછા ગાળામાં કંપનીએ 10થી વધુ પ્રોજેક્ટ્સ પરિપૂર્ણ કર્યા છે. 1 BHK થી માંડીને 4 BHKની સ્કીમ તેમણે બનાવી છે, જેનાથી સમાજના તમામ વર્ગોને આવરી શકાય. કોંગ્રેચ્યુલેશન. અને હવે આમંત્રિત કરીશ ડિરેક્ટર ઓફ રાજ પોલિમર્સ મિસ્ટર જીતુભાઈ પટેલ અને મિસ્ટર જયેશભાઈ પટેલ. આ ગ્રુપની સફર 15 વર્ષની છે. પહેલાં રાજ પ્લાસ્ટિકની સ્થાપના અને પછી રાજ પોલિમર્સના નામે ગ્રુપનો વિકાસ. ઇરિગેશનમાં ઉપયોગી એવા વાલ્વ બનાવે છે આ કંપની. મેની કોંગ્રેચ્યુલેશન્સ ટુ જીતુભાઈ અને જયેશભાઈ. અને હવે આમંત્રિત કરીશ ડિરેક્ટર શ્રી બાલાજી ડેવલપર્સ મિસ્ટર ભાવિકભાઈ શેઠ. આપ આવો અને આપનું સન્માન ગ્રહણ કરો. દરેક પરિવારને ક્વોલિટી લાઈફ મળે, લિવિંગ સ્ટાન્ડર્ડ ઊંચું આવે તે દિશામાં કંપની કામકાજ કરી રહી છે. વડોદરાના વાઘોડિયા રોડ પર 2 and 3 BHKની સ્કીમ કંપનીએ મૂકી છે. આ ઉપરાંત વીકેન્ડ પ્લોટની સ્કીમ શ્રીયમ હિલ્સ પણ ઇન્વેસ્ટર્સની પસંદ બની રહી છે. કોંગ્રેચ્યુલેશન. તાળીઓ અટકવી ન જોઈએ. તમારામાંના જ એક આ ઉદ્યોગપતિઓ છે જેને આપણે સન્માનિત કરી રહ્યા છીએ. અને હવે બોલાવીશ ઓનર પ્રિન્સ પાર્થ ફિલ્મના મિસ્ટર શૈલેષભાઈ શાહ. આવો, આપનું સન્માન ગ્રહણ કરો. ફિલ્મ મેકિંગના જોખમી બિઝનેસમાં શૈલેષભાઈ 2009માં ઝંપલાવ્યું. શરૂઆતમાં મ્યુઝિક આલ્બમ અને ત્યારબાદ હવે ફિલ્મો પણ તે બનાવી રહ્યા છે. કેટલીક શોર્ટ ફિલ્મો તેમણે હિન્દી ભાષામાં પણ બનાવી. ફિલ્મ બાંબરીનો ઉલ્લેખ કરવો ઘટે, જેણે 16 રાષ્ટ્રીય લેવલના એવોર્ડ જીત્યા. કોંગ્રેચ્યુલેશન. અને હવે આમંત્રિત કરીશ ડિરેક્ટર ઓફ યુનાઇટેડ ઇન્સેક્ટિસાઇડ્સ પ્રાઇવેટ લિમિટેડના મિસ્ટર વિઘ્નેશ પરમાર, અશોક પટેલ, જયેશ સુરૈયા અને સંજય મેંદપરા. જન આરોગ્યની સુખાકારીના ઉદ્દેશ સાથે આ કંપની કામકાજ કરી રહી છે. ખેતરમાં રહેલા પાકની ગુણવત્તા સુધરે, અનાજની વૈશ્વિક માંગને પહોંચી વળવા માટે 2005થી આ કંપની કાર્યરત છે. કોંગ્રેચ્યુલેશન. અને હવે આમંત્રિત કરીશ CEO ઓફ બુલ બેલ એકેડેમી મિસ્ટર અંકુરભાઈ પટેલ. આપ આવો, આપનું સન્માન ગ્રહણ કરો. ગ્રામીણ ભારતમાં વસતા નાગરિકોને આર્થિક રીતે સમૃદ્ધ કરવાનું કામ કરે છે આ કંપની. ફિનાન્શિયલ માર્કેટમાં કેવી રીતે ટ્રેડિંગ કરવું તેની તાલીમ આ સંસ્થા પૂરી પાડે છે. આ સાથે જ પોતાનો ધંધો શરૂ કરવા માટે આર્થિક સપોર્ટ પણ કરે છે. કોંગ્રેચ્યુલેશન. અને હવે આમંત્રિત કરીશ ડિરેક્ટર ઓફ ફેબલ ફૂડ પ્રોડક્ટ પ્રાઇવેટ લિમિટેડ નીતિનભાઈ વડોદરિયા. ફેબલ ફૂડ પ્રોડક્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપની આબાદના માર્કો સાથે ગાયનું ઘી અને વિવિધ દૂધ ઉત્પાદનો બનાવે છે. આજે આ કંપની ઘી ઉપરાંત મિલ્ક પાવડર, ફ્લેવર્ડ મિલ્ક, બટર જેવા અનેક ઉત્પાદન બનાવે છે. અને હવે આમંત્રિત કરીશ ઓનર જય ગુરુદેવ ઇન્ટરનેશનલ મૂવીઝના જગદીશ ચંદ્ર બારિયા. આપ આવો, સન્માન ગ્રહણ કરો. આપનું સામાજિક સંદેશાઓ સાથેની ફિલ્મ બનાવતી કંપની એટલે કે જય ગુરુદેવ ઇન્ટરનેશનલ મૂવીઝ. કોંગ્રેચ્યુલેશન. 2010માં આ કંપનીએ ફિલ્મ મેકિંગમાં ઝંપલાવ્યું. જગદીશ ચંદ્રએ ફિલ્મ બનાવવાનું શરૂ કર્યું અને પંચમહાલના એક નાના ગામમાં જન્મેલા જગદીશભાઈ આજે ફિલ્મ ઉદ્યોગમાં માન સાથે લેવાતું નામ છે. અને હવે આમંત્રિત કરીશ CEO ઓફ રિપ્રિશ એગ્રી સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડના મિસ્ટર જીગર પાઠકને. ખેતીનો સાતત્યપૂર્ણ વિકાસ થાય અને ખેડૂતો ઓર્ગેનિક ખેતી અપનાવે તે બાબત પર આ કંપની વિશેષ ભાર મૂકી રહી છે. રિપ્રિશ એગ્રી સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ. કોંગ્રેચ્યુલેશન જીગરભાઈ. અને હવે આમંત્રિત કરીશ MD ઓફ જીડેન ઇન્કોર્પોરેશન જીગર બી ઠાકર અને ઓનર દીપમાલા ઠાકરનું. 2018માં આ કંપની શરૂ થઈ. સ્કિન કેર, પર્સનલ કેર માટેના કોસ્મેટિક ઉત્પાદનો આ કંપની બનાવે છે. કોંગ્રેચ્યુલેશન. અને હવે આવશે સ્ટેજ ઉપર CEO ઓફ MG એન્જિનિયર્સ શ્રી વિજયભાઈ રાઠોડ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં દેશમાં એક ઉભરતું નામ એટલે MG એન્જિનિયર્સ. કંપની ક્રેન અને HVLS ફેનનું ઉત્પાદન કરે છે. અમદાવાદની આ કંપની મુંબઈ, ભોપાલ, ઔરંગાબાદ, રાજકોટ, હૈદરાબાદ અને ચેન્નઈ જેવા શહેરોમાં પ્રોડક્ટ ડિલિવરી કરે છે. કોંગ્રેચ્યુલેશન વિજયભાઈ. અને હવે બોલાવીશું ડિરેક્ટર ઓફ ઝિયોન ગ્રુપ ઓફ કંપનીઝ
અંકુર પટેલ, કૃષ્ણકાંત પટેલ, આદર્શ પટેલ અને ચિરાગ પટેલ 15થી વધુ વર્ષોથી આ કંપની જન આરોગ્યની સુખાકારી માટે કામકાજ કરે છે। કુપોષણ, ડાયાબિટીસ, ઓબેસિટી જેવા રોગોની સામે આ કંપનીના ઉત્પાદનો અનેક લોકોને સારું આરોગ્ય પ્રદાન કરે છે। કોંગ્રેચ્યુલેશન અંકુરભાઈ, કૃષ્ણકાંતભાઈ, આદર્શભાઈ અને ચિરાગભાઈ। અને હવે બોલાવીશું મેનેજિંગ પાર્ટનર એવા ઇનોવેટિવ ફૂડ પ્રોડક્ટ LLPના કૃણાલભાઈ ભાલુડિયાને। કૃણાલભાઈ આવો। ઇનોવેટિવ ફૂડ પ્રોડક્ટ LLP પાણીપુરી લવર્સની આ વાત છે અને એમને ગમતી આ કંપની। આ વર્ષે એમનો 2 કરોડ પાણીપુરી રોજનો બનાવવાનો લક્ષ્યાંક તેમણે સિદ્ધ કર્યો છે। તાળીઓથી વધાવી લઈએ। અને હવે આમંત્રિત કરીશું MD ઓફ ટ્રોમ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ જિગ્નેશભાઈ પટેલને। સોલાર એનર્જી ક્ષેત્રમાં કંપની યોગદાન આપી રહી છે। બે રિસ્પોન્સિબલ ગો સોલાર આ મંત્ર સાથે કંપની કામકાજ કરી રહી છે। સોલાર રૂફટોપ, સોલાર સ્ટ્રીટ લાઇટ, આ ઉપરાંત ડિજિટલ ડોર લોક અને કસ્ટમાઇઝ્ડ હોમ થિયેટર આ કંપની બનાવે છે। રસોડામાં સ્વાદની સોડમ એટલે ગજાનંદ મસાલા। ચેરમેન ઓફ ગજાનંદ ફૂડ પ્રાઇવેટ લિમિટેડ મિસ્ટર જયેશ એન પટેલ, MD સમીર એન પટેલને અપાવો અને સન્માન મેળવો। પાઉંભાજી, છોલે, ગરમ મસાલા તો ગજાનંદના જ આ માર્કો બની ગયો છે દરેક રસોડાનો। કોંગ્રેચ્યુલેશન જયેશભાઈ, સમીરભાઈ। અને હવે આમંત્રિત કરીશું વેલ્સિન ફાર્મર ફર્ટિલાઇઝર પ્રાઇવેટ લિમિટેડના જોધાભાઈ પંપાણિયા, બિપિનભાઈ હેરભા અને બિરેનભાઈ જાદવનું। ઓર્ગેનિક ખાતરના ઉત્પાદનમાં એક અલાયદી જગ્યા આ કંપનીએ માર્કેટમાં બનાવી છે। 2008માં કંપની શરૂ થઈ અને કેમિકલ ખાતર સામે આ કંપનીએ નવી ઝંબેશ શરૂ કરી છે। કોંગ્રેચ્યુલેશન। અને હવે આમંત્રિત કરીશું પ્રતિનિધિને, ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ સિટી ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજરાત સરકારના પ્રતિનિધિ આવશે। સામાન્ય લોકોને પણ સાયન્સ સાથે કનેક્ટ કરી રહ્યું છે સાયન્સ સિટી। કોંગ્રેચ્યુલેશન। અને હવે આમંત્રિત કરીશું ડિરેક્ટર ઓફ સક્સેસ ટેકનોલોજીસ રોહિતભાઈ પટેલ, પરાગ દવે, ગિરીશ કથરોટિયા અને પરેશ પાંચા। આપાઓ અને સન્માન સ્વીકારો। હાથના કારીગરનું કામ આ કંપની મશીન મારફતે લઈ શકે છે। ઇનોવેટિવ પ્રોડક્ટ આ કંપની બનાવે છે। કંપની કોતરણી માટેના વિશેષ મશીન બનાવે છે। કોંગ્રેચ્યુલેશન. હવે આમંત્રિત કરીશ MD ઓફ APS ઇન્ડસ્ટ્રીઝ મિસ્ટર પ્રવીણ વી સાંઘાણી। ફૂડ પ્રોસેસિંગ મશીન આ કંપની બનાવે છે। 2005માં કંપનીએ મશીનો બનાવવાની શરૂઆત કરી। નેપાળ, સાઉથ આફ્રિકા અને અમેરિકામાં પણ કંપની પોતે બનાવેલા આ મશીનની નિકાસ કરે છે। કોંગ્રેચ્યુલેશન પ્રવીણભાઈ. અને હવે સ્ટેજ પર આમંત્રિત કરીશું પ્રેસિડેન્ટ ઓફ સનાતન ઇન્ટરનેશનલ એકેડેમી લાલ બિહારી પાંડેનું। આપ આવો, આપનું સન્માન ગ્રહણ કરો। બાળકોને સારું શિક્ષણ આપવું એ દરેક સંસ્થાનું ધ્યેય હોય છે, પણ આ એકેડેમી ચરિતાર્થ પણ કરી રહી છે। નામમાં જ સનાતન છે તેવી આ સંસ્થા આપણા સનાતન મૂલ્યો અને સંસ્કૃતિને વિદ્યાર્થીઓના જીવનમાં ઉતારવાનું કામકાજ કરે છે। કોંગ્રેચ્યુલેશન. અને હવે આમંત્રિત કરીશું નારોલ ટેક્સટાઇલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ એન્વાયરો મેનેજમેન્ટના પ્રમુખ ચંપાલાલ જી અગ્રવાલનું। કંપનીઓમાંથી છોડાતા પ્રદૂષિત પાણીનું સોલ્યુશન આ કંપની પાસે છે। 2010માં આ કંપની બની અને ત્યારથી પ્રદૂષણ અટકાવવાનું કામ આ કંપની કરી રહી છે। કોંગ્રેચ્યુલેશન. અને હવે પ્રતિનિધિને બોલાવીશું ગુજરાત હાઉસિંગ બોર્ડના। દરેક માટે ઘર આ સૂત્રને ભરેલું છે ગુજરાત હાઉસિંગ બોર્ડ। કોંગ્રેચ્યુલેશન. ગુજરાતની સ્થાપનાથી માંડીને અત્યાર સુધીના ગુજરાતની વિકાસ યાત્રાનું સાક્ષી છે ગુજરાત હાઉસિંગ બોર્ડ. અને હવે આમંત્રિત કરીશું MD ઓફ ઈશા રિયલ એસ્ટેટ ડેવલપર્સ મિસ્ટર મહેશ સિંઘ કુશવાહા। આપ આવો અને આપનું સન્માન ગ્રહણ કરો। સિમ્પલ લિવિંગ, હાઈ થિંકિંગના મંત્ર સાથે આ કંપની રિયલ એસ્ટેટમાં કામકાજ કરી રહી છે। કોંગ્રેચ્યુલેશન. અને હવે એશિયન ચિલ્ડ્રન હોસ્પિટલમાંથી બોલાવીશું ડૉક્ટર દીપક સોમાણી, ડૉક્ટર ઇમરાન પટેલ, ડૉક્ટર હાર્દિકભાઈ ચૌધરીને। આપ આવો અને સન્માન ગ્રહણ કરો. અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં 24 કલાક ધમધમતી એકમાત્ર ચિલ્ડ્રન હોસ્પિટલ। અદ્યતન સુવિધાઓની સાથે ખૂબ પ્રેમાળ સ્ટાફ અહીંયા આપના બાળકની કેર કરે છે। કોંગ્રેચ્યુલેશન. અને હવે બોલાવીશું CEO ઓફ OJSP ફાઉન્ડેશન મિસ્ટર ધવલ સુચિત્રાને। વ્યક્તિગત રીતે તમારે આર્થિક સદ્ધર થવું હોય તો એમની પાસે ચાવી છે। ફાઇનાન્સ, એજ્યુકેશન, ટ્રાવેલ, એન્ટરટેનમેન્ટ જેવા અનેક ક્ષેત્રોમાં યુવા ધનને તે માર્ગદર્શન પૂરું પાડે છે। કોંગ્રેચ્યુલેશન. અને હવે બોલાવીશું ફાઉન્ડર ઓફ ક્વિક બિલ્ડ કોન મિસ્ટર કિશોર હપાલિયાને। મોબાઈલ એપ્લિકેશનની ભરમાર વચ્ચે આ વાત છે ક્વિક બિલ્ડ કોન એપ્લિકેશનની। પ્રોપર્ટીને લગતા કોઈ પણ પ્રશ્નનો ઉકેલ એટલે કે QBC એપ। ખરીદનાર અને વેચનાર બંને માટે એપ્લિકેશન અનેક નવા ફીચર સાથે પ્રોપર્ટી માર્કેટમાં નામના ધરાવે છે।
અને હવે ચેરમેન દેવસ્ય કિડની એન્ડ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ મિસ્ટર દિનેશ પટેલને આમંત્રિત કરીશું. આપ મંચ પર આવો અને આપનું સન્માન ગ્રહણ કરો. માનવીય મૂલ્યોને જાળવીને એક હેલ્ધી સોસાયટીનું નિર્માણનું ધ્યેય છે દેવસ્ય કિડની હોસ્પિટલનું. દિનેશ પટેલની સફળતાનો મંત્ર એટલે પોઝિટિવિટી. લેપ્રોસ્કોપી, લેઝર સર્જરી અને કિડની કેર માટે વર્લ્ડ ક્લાસ સેન્ટર એટલે દેવસ્ય કિડની હોસ્પિટલ. અમદાવાદના અલગ અલગ વિસ્તારો ઉપરાંત ગુજરાત આખામાં દેવસ્ય કિડની હોસ્પિટલની ચેઇન શરૂ કરવાનું સપનું દિનેશ પટેલે સેવ્યું છે. અને હવે આમંત્રિત કરીશું ઓનર ઓફ દયાનંદ પાવર ટૂલ્સના મિસ્ટર કેતનભાઈ પટેલને. કેતનભાઈ પટેલ આવો. દયાનંદ પાવર ટૂલ્સ પાવર ટૂલ ઓપરેટર માટે આ કંપની 2000થી વધુ ઉત્પાદનો તૈયાર કરે છે. કેતનભાઈ પટેલ, ઓનર ઓફ દયાનંદ પાવર ટૂલ્સ, મેની કોંગ્રેચ્યુલેશન. અને હવે બોલાવીશું ફાઉન્ડર ઓફ પ્રસાદ ડેરી પ્રોડક્ટ કુણાલ મૌણપરા અને કો ફાઉન્ડર રવિ ક્યાદાને. દરેક રસોડાની મહેક એટલે ઘી, જો કે આ ઘી શુદ્ધ હોય તો જ આરોગ્યવર્ધક સાબિત થાય છે. અને આ શુદ્ધ ઘીનો વાયદો એટલે વેણું ઘી. અને હવે બોલાવીશું પ્રેસિડેન્ટ રાજેશભાઈ પેથાણી, રોયલ ગ્રુપ ઓફ સ્કૂલ્સ ધોરાજી, એમડી પ્રવીણભાઈ લાખાણી. નીટની પરીક્ષાની તૈયારીઓ કરાવે છે રોયલ સ્કૂલ. આ વર્ષે નીટની પરીક્ષામાં 50 વિદ્યાર્થીઓમાંથી 35 વિદ્યાર્થીઓએ એમબીબીએસમાં એડમિશન મેળવ્યું છે. નીટની ટફ એક્ઝામ માટે એક સ્પર્ધાત્મક વાતાવરણ અહીંયા પૂરું પડાય છે અને તેમનામાં આત્મવિશ્વાસનો સંચાર થાય છે. કોંગ્રેચ્યુલેશન. અને હવે બોલાવીશું ડિરેક્ટર ઓફ આશીર્વાદ ઓર્થોપેડિક હોસ્પિટલ ડોક્ટર મેહુલભાઈ મોઢ. ઉત્તર ગુજરાતના ડીસામાં આવેલી આ હોસ્પિટલ ન માત્ર ઉત્તર ગુજરાતના પણ રાજસ્થાનથી પણ અનેક દર્દીઓ અહીંયા સારવાર માટે આવતા હોય છે. કોંગ્રેચ્યુલેશન મિસ્ટર મેહુલભાઈ મોઢ. અને હવે ડિરેક્ટર ઓફ ત્રિનય ઓર્થોપેડિક હોસ્પિટલ ડોક્ટર શૈશવ સોની અને ડોક્ટર જયદીપ પટેલને આમંત્રણ આપીશું. આપ આવો અને મંચ પર આપનું સન્માન ગ્રહણ કરો. હોસ્પિટલ અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલી છે. સાંધા અને સ્પાઇનને લગતા દરેક રોગની વિશ્વકક્ષાની ટ્રીટમેન્ટ અહીંયા ઉપલબ્ધ છે. કોંગ્રેચ્યુલેશન. બોલાવીશું હવે ફાઉન્ડર ઓફ કેકે ઇન્વેસ્ટમેન્ટ કનિયાલાલ ઠક્કર. કનિયાલાલ કંપનીના માધ્યમથી ફિનાન્શિયલ એડવાઇઝ આપે છે અને 25 વર્ષનો તેમનો આ ક્ષેત્રમાં અનુભવ છે. કોંગ્રેચ્યુલેશન. પૈસો પૈસાને ખેંચે, આ કડીને સાર્થક કરવી હોય તો કેકે ઇન્વેસ્ટમેન્ટ તમને ઇન્સ્યોરન્સ, મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટની અનેક ટીપ્સ આપશે. અને હવે આમંત્રણ આપીશું ઓનર ઓફ આકાર ફિનવેસ્ટ સીએ જિગ્નેશભાઈ સુપારીવાળા અને પાર્ટનર અક્ષયભાઈ મિસ્ત્રીને. આપ આવો, આપનું સન્માન ગ્રહણ કરો. તમારા સપનાઓને આકાર આપવાનું કામ કરે છે આકાર ફિનવેસ્ટ. કોંગ્રેચ્યુલેશન. અને હવે બોલાવીશું ફાઉન્ડર ઓફ શિવ ઓર્થોપેડિક હોસ્પિટલ ડોક્ટર કેતન ખેની. જોઈન્ટ રિપ્લેસમેન્ટના એક્સપર્ટ છે ડોક્ટર કેતન ખેની. લગભગ 15,000 જેટલા સંતોષકારક દર્દીઓની મૂડી આ હોસ્પિટલ પાસે છે. કોંગ્રેચ્યુલેશન મિસ્ટર કેતનભાઈ ખેની. અને હવે બોલાવીશું ભૌમિકભાઈ ભટ્ટ. રમૂજમાં કહીએ તો ભૌમિકભાઈ દરેકને ધંધે લગાડે છે. ભૌમિક ભટ્ટ એ બિઝનેસ કોચ અને કન્સલ્ટન્ટ છે. કોઈ પણ ધંધો નાનો નથી, આ શીખવે છે ભૌમિકભાઈ ભટ્ટ. કોંગ્રેચ્યુલેશન ભૌમિકભાઈ. અને હવે અંતમાં બોલાવીશું ટ્રસ્ટી જીવનધારા વૃદ્ધાશ્રમના મિસ્ટર સંદીપભાઈ શાહને. સંદીપભાઈ આપ આવો. તરછોડાયેલા માવતર આપણા સમાજનું વરવું સ્વરૂપ છે. આ વડીલોની સારવારનું બીડું ઝડપ્યું છે જીવનધારા વૃદ્ધાશ્રમે. કોંગ્રેચ્યુલેશન. TV9 ગ્રુપ દ્વારા ભારત એટ 75 રાઇઝિંગ એન્ડ રાઇઝ ઓફ ઇન્ડિયાના લોન્ચિંગ અને સાથે સાથે એવોર્ડ વિતરણ સમારંભમાં મારી સાથે મંચ ઉપર ઉપસ્થિત ચેનલ હેડ શ્રી કલ્પકભાઈ, સિનિયર એડિટર શ્રી વિકાસભાઈ ઉપાધ્યાય, સૌ એવોર્ડ વિજેતાશ્રીઓ, આમંત્રિત સૌ મહાનુભાવો, ડિજિટલ ઇન્ડિયા અને ડિજિટલ ઇન્ડિયાથી આપણી બધી જ બધા જ ક્ષેત્રો વિકાસના જે ગતિથી અત્યારે ચાલે છે એનાથી વધારે ગતિએ પકડાય એના માટેનો હર હંમેશ એમનો પ્રયત્ન રહ્યો છે. અને આ પ્રયત્નમાં નાનો માણસ, આપણે બધાને ઘણી વખત એવું હોય કે ભાઈ ઇન્ડિયાને, ઇન્ડિયા આટલું મોટું, ઇન્ડિયા કેવી રીતે બદલાશે, અને આમ દરેકના મોંમાંથી એક એક વખત એવી વાક્ય નીકળી જ્યું કે આમાં આપણામાં કંઈ બહુ ફેરફાર થાય એવું લાગતો નથી, થાકી જવાય એવું છે. પણ કેટલો મોટો ચેન્જ આપણે બધા ભેગા થઈને લાયા છીએ. અને કહેવાય ને કે ભાઈ આમ કે
अपना देश बदल रहा है, नहीं बदल गया है। विश्वासथी विकास यात्रा जे हेडिंग छे एज मोटू अगत्यता छे। आ मुमकिन थाय छे एनुं कारण के बधाने विश्वास पड़ी गयो छे के जे मोदी साहेबना मोमांथी निकळ्युं ए थये छूटको। आ विश्वास पड़ी गयो बधाने, एटले એ તમારે ચાલવાનું જ છે હવે। એમણે જેટલું કીધું એટલું કરીને બતાડ્યું છે, એટલે બધાને નહીં, આપણી દેશની વાત નથી, દુનિયાને હવે તો વિશ્વાસ પડી ગયો છે કે આ કરી શકે બધું। અને તમે જુઓ આજે આપણી ભારત દેશની ગૌરવતા જુઓ, આ યુક્રેનના યુદ્ધ વખતે આપણો વિદ્યાર્થી ખાલી એની બેગ ઉપર તિરંગો લગાવેને એ જ્યાંથી નીકળ્યો ત્યાંથી સીધો એરપોર્ટ જાય, વચમાં કોઈ રૂકાવટ નહીં। આ તાકાત ઊભી કરી છે આપણા દેશની, આ તાકાત ઊભી કરી છે માનનીય વડાપ્રધાનશ્રી। એટલે એમાં પણ આજે બીજું તમારે લાંબુ હવે કંઈ કહેવું નથી, પણ એક વસ્તુ 100% છે કે ભાઈ આજે આઝાદી કો આઝાદીના અમૃત મહોત્સવમાંથી ઉજવતા આપણે આ વખતે અમૃતકાળમાં પ્રવેશ્યા છે, અને એમાં આપણને 5 સંકલ્પ માનનીય નરેન્દ્રભાઈ આપે, એમાંનું એક સંકલ્પ એટલે વિકસિત ભારતનું નિર્માણ, અને TV9 ન્યૂઝ મીડિયા હાઉસ દ્વારા પ્રકાશિત આ કોફી ટેબલ બુકમાં વિકસિત ભારતને સાકાર કરતી અને સાહસિક ઉદ્યમિતા અને રાષ્ટ્ર ચેતના ઉજાગર કરતી ગાથાઓનો સમાવેશ થાય છે એવું મેં તો ટીવી આ ગાથાઓ અને આ સંપૂર્ણ દેશવાસીઓ માટે પ્રેરણાપુંજ સાબિત થશે એવા વિશ્વાસ સાથે હું વિરમું છું। ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી બધા। એટલે મારી દ્રષ્ટિએ હવે જે આપણી જે કેન્દ્ર સરકારને ખાસ કરીને આપણા વડાપ્રધાન મોદીજીની જે એક ઈચ્છા છે કે એજ્યુકેશન પણ એક એવું ફિલ્ડ છે જેમાં આપણા દેશમાં આપણે ઘણા પાછળ હતા અત્યાર સુધી, અને જો આપણે હવે 21st સેન્ચુરીમાં આપણે જુદા જુદા દેશો સાથે ફક્ત બિઝનેસ નહીં બધા જ ફિલ્ડમાં, ઇવન સ્પોર્ટ્સ છે બધા જ ફિલ્ડમાં જો કોમ્પિટિશન કરવી હશે તો એજ્યુકેશનમાં પણ ઘણા સુધારા લાવવા પડશે, અને એ આ પોલિસીનું ઇમ્પ્લિમેન્ટેશન મારી દ્રષ્ટિએ બહુ સારી રીતે અત્યારે થઈ રહ્યું છે। આના તો આનો ફાયદો તરત નહીં દેખાય, 5 થી 5 વર્ષ પછી જ્યારે એક સાયકલ પૂરી થશે ત્યારે આનો ઘણા ફાયદા છે, જેમાં પૈસાની બચત ના, એના ઉપરાંત અહીંયા અને ફોરેન બંને એજ્યુકેશનના મહત્ત્વ અને એની ડિગ્રી આ બંનેના ફાયદા થશે। આ ઉપરાંત હાયર એજ્યુકેશનમાં ખાસ કરીને ફિમેલ્સ જે છે એના જે રાઇટ્સ છે જેને આપણે ફંડામેન્ટલ રાઇટ્સ કહીએ છીએ જે આપણા બંધારણે આપેલા છે, એને માટેનું પણ જે જેન્ડર ઇક્વાલિટીના બેઝિસ ઉપર અત્યારે એટલું બધી જાતના પ્રોજેક્ટ અને સેમિનાર સરકાર ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારના નેજા નીચે થઈ રહ્યા છે એ પણ ખૂબ આવકારદાયક છે, કારણ કે જેન્ડર ઇક્વાલિટી એ આજના જમાનામાં કોઈની પણ દ્રષ્ટિએ અને મારી દ્રષ્ટિએ બંને મેલ ને ફિમેલ ઇક્વલ જ છે, અને ઘણા ફિલ્ડ એવા છે આજે આપણે પાર્લામેન્ટ ગણો તો ફક્ત 14% જ ફિમેલ કોન્ટ્રીબ્યુશન છે, આજે સુપ્રીમ કોર્ટના જજો ગણો તો 30 જજમાં 6 જજો ફિમેલ છે। સો આ જે એક ઇનઇક્વાલિટી છે આ પણ એક દૂર થાય એવા પ્રયત્નો થઈ રહ્યા છે, અને ખૂબ ખૂબ આવકારદાયક ગણાય। TV9 આજે આના માટેનો આવા પ્રોગ્રામમાં પોતાનો સાથ આપી રહી છે એના માટે પણ મારી ખૂબ ખૂબ શુભેચ્છા।